નમસ્કાર મિત્રો એમએસ રબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરીશું ઘણા સમયથી ઘણા બધા મિત્રો હોમગાર્ડની ભરતીની તૈયારી કરે છે એમના માટે ભરતી આવી ગઈ છે તો મિત્રો સૌથી પહેલાં કયા જિલ્લાની ભરતી આવી છે એના વિશે વાત કરીશું લાયકા શું રહેશે અને તમારે અરજી કઈ રીતે કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર એકવીસ છે તો મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ ઓફિશિયલ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરજો જે પણ મિત્રો હોમગાર્ડની અંદર જવા માગતા હોય એ મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરજો જે પણ જિલ્લાની અંદર હોમગાર્ડની અંદર ભરતી આવશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જશે એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જે ઓફિશિયલ માહિતી આપણા જોડે આવી ગઈ છે જે ઓગણીસ દસ બે હજાર એકવીસના દિવસે આ ભરતી જાહેર કરી છે જિલ્લા હોમગાર્ડ કચેરી સુરત અંતર્ગત રહેશે તો મિત્રો આ હોમગાર્ડ ભરતી સુરત માટે છે તો મિત્રો આની અંદર જે મહત્વની બાબત છે સુરત શહેરમાં હોમગાર્ડ દળમાં ભરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં માનદ સેવામાં ઈચ્છુક આવતા હોય એટલે કે જે એની અંદર પગાર અને જે લાયકાત મુજબ રહેશે તો જે પણ મિત્રો હોમગાર્ડની અંદર જવા માગતા હોય એ મિત્રો માટે હોમગાર્ડ દળમાં ભરતી આવનાર પુરુષો માટે જે લાયકા જોઈએ તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ આની અંદર ધોરણ દસ પાસ માગેલું છે અને જો તમે વધુ ભણેલા હશો તો પણ તમે આની અંદર જઈ શકશો ઉંમર તમારી અઢારથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે અઢારથી પચાસ વર્ષ એટલે કે અઢાર વર્ષ તમારા બાવીસ દસ બે હજાર એકવીસથી સ થયા હશે તો પણ તમે અરજી કરી શકશો તો મિત્રો આની અંદર વજન ઓછામાં ઓછું પચાસ કિલો અને મિત્રો આની અંદર ઊંચાઈ તમારી એકસો બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ અને જે સેવન્ટી નાઇન જે છાતી છે એવી હોવી જોઈએ અને સાથે મિત્રો પાંચ સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ તો મિત્રો મહત્ત્વની બાબત અરજદારે ગુનાહિત કૃત્યોમાં ન હોવા જોઈએ અને ભારત વિધિ દ્વારા સ્થાપિત કરેલ પણ ન્યાય શિક્ષામાં ન થયેલા હોવા જોઈએ અરદાર કોઈ કોમી સંસ્થા માટે સંકળાયેલ ન હોવો જોઈએ અને કોમ્યુનિકેશન બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા જોઈએ એટલે કે સારું ચારિત્ર્ય હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે મહિલા ઉમેદવારો છે એમનું વજન ચાલીસ કિલો અને ઊંચાઈ તમારી એકસો પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે નંબર આપેલા આપેલા છે એક બે ત્રણ સાત આઠ અંતર્ગત તમારી હોવી જોઈએ કે જે આ માહિતી આપેલી છે એ અંતર્ગત તમારી હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે અરજીનો ફોર્મ તમારે કઈ તારીખે મેળવવાનું રહેશે તો મિત્રો ફોર્મ મેળવવાની તારીખ છે બાવીસ દસ બે હજાર એકવીસથી લઈને ચોવીસ દસ બે હજાર એકવીસ તમે નજીકના પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને તમે ફોર્મ મેળવી શકો છો ફોર્મ મેળવ્યા પછી તમારે જે ફોર્મ જમા કરાવવાનું છે છવ્વીસ દસ બે હજાર એકવીસ લઈને અઠ્યાવીસ દસ બે હજાર એકવીસ સુધી તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે તો મિત્રો તમે કઈ કઈ જગ્યાએ તમે ફોર્મ જમા કરાવી શકો છો અને કઈ જગ્યાએ તમે ફોર્મ મેળવી શકો છો તો મિત્રો જે વેલ્યુ એડ્રેસ છે એ એમસી પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અઠવાડિયન્સ સુરત એ અંતર્ગત ત્યાં પણ તમે અરજીના ફોર્મ મેળવી અને જમા કરાવી શકો છો તો ભાતનીવાડી ઝવેરચંદ મેદાણી ગાર્ડન પાછળ આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં પણ તમે આના ફોર્મ મેળવી અને ત્યાં જમા કરાવી શકો છો તો એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં એ અંતર્ગત પણ ત્યાંથી તમે ફોર્મ મેળવી અને ફોર્મ જમાવી કરાવી શકો મિત્રો સુરત શહેરની અંદર આ છ એડ્રેસ છે ત્યાંથી તમે ફોર્મ મેળવી અને જમા કરાવી શકો છો ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર એકવીસ આપેલી છે જે પણ સુરતની અંદર રહેતા હોય એ ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર ઉમેદવારે પોતાની રહેઠાણના વિસ્તારમાં નજીકના સ્થળેથી ફોર્મ મેળવવાનું રહેશે અને ફોર્મ મેળવતી વખતે રૂબરૂ હાજર રહી સમક્ષ અધિકારીના અભ્યાસના પુરાવા રજૂ કરવાના રહેશે તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે ફોર્મ લો ત્યારે જે ધોરણ દસ પાસની જે માર્કશીટ છે જે ચારે તે સર્ટિફિકેટ છે એ લવા લઈ જવાના રહેશે તો તમને આની અંદરથી ફોર્મ આપવામાં આવશે તો મિત્રો વધુમાં માહિતી જાણીએ તો હોમગાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈને તમે વધુ માહિતી જાણી શકો છો મિત્રો આની અંદર જે ન્યૂઝપેપરની આધારે જે અપડેટ આપેલી છે એ પ્રમાણે આ સંપૂર્ણ માહિતી સ્પ્રેસ નોટ આપવામાં આવી છે કે હોમગાર્ડ દળની અંદર જે ભરતી છે સુરત શહેરની અંદર આવી ગઈ છે તો મિત્રો આની અંદર સુરત શહેર ખાતે હોમગાર્ડ દળમાં ભરતી થવા કાર્યક્રમ આપ દૈનિક અખબારોમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો આ તમે જોઈ શકો છો ઓફિશિયલ માહિતી હોમગાર્ડની છે જે સુરત શહેરની છે જે પણ મિત્રો આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે સુરત શહેરની જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો તો બસ મિત્રો આ રીતે તમે હોમગાર્ડની દરેક જિલ્લાની માહિતી જાણવા માંગતા હોય તો ચેનલ સાથે જોડાયેલા છે જેથી તમને હોમગાર્ડની અંદર ભરતી કરવા માગતા મિત્રો માટે ખાસ સૂચના તમને સર સમયસર મળી જશે તો જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત